ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવ્યું છે ઉસ્માનપુરા ગાર્ડનમાં અને ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ 2019માં કોણ અને કેમ. સાથે સાથે જે તે વિસ્તારના સાંસદ શ્રી કોણ છે અને તેઓ પ્રજાની કેટલી વખત મુલાકાત લે છે અને નેતાશ્રીઓ કેવા હોવા જોઈએ, ઘણા મુદ્દા પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો, ગાર્ડનમાં અનેક લોકો આવે છે, પોતાની હેલ્થ પ્રત્યે તો સભાન છે, પરંતુ જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે વોટ આપવા તેઓ કેટલા સભાન છે. મુલાકાત લઈએ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? અતુલભાઈ શાહ. સર, આજે અમે વાત કરી રહ્યા છીએ કે 2019માં કેન્દ્રમાં કોણ અને કેમ. આ સવાલ જે છે ને બેન, એ રાજકીય વિશ્લેષણનો સવાલ છે. હવે જે સિનેરિયો 2019ના ઇલેક્શનમાં થયો છે એ નજરમાં રાખીએ તો પહેલી વસ્તુ એ દેખાય કે યુપી અને બિહારનું શું, કારણ કે આ દેશમાં એ જ રાજ કરે છે કે જે યુપી અને બિહારમાં રાજ કરે છે. હવે યુપી અને બિહારની અંદર જે વાત છે તો આપણે બધા જાણીએ છીએ કે એની અંદર બે પક્ષો એક થઈ ગયા છે, કે જેથી કરીને બીજેપી જે છેલ્લે સત્તાની અંદર મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે એને પરાસ્ત કરવા માટે સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષ એટલે અખિલેશ યાદવ અને માયાવતી એ બંને જણાએ ભેગા થઈને કર્યું છે. હવે આ કરવા પાછળનું કારણ શું છે કે 2014નું જો વિશ્લેષણ કરીએ તો વોટની અંદર બીજેપી આગળ નથી, પરંતુ પેલા બે પક્ષો જે અલગ અલગ થઈ ગયા છે એટલે અલગ અલગ થવાને કારણે કપાઈ ગયા છે, એટલે એ કપાઈ ગયા છે એને કારણે બીજેપી મોટો પક્ષ દેખાય છે. હવે આ જે ભૂલ થઈ ગઈ છે એ ભૂલ સુધારી લેવી છે, એટલે એ ભૂલ સુધારી લેવા માટે બંને પક્ષો ભેગા થઈ ગયા અને એટલી હદે કે શરૂઆતમાં તો એમણે કોંગ્રેસને પણ નમતું ના જોખ્યું, હવે છેલ્લે છેલ્લે એમને લાગે છે કે જો આપણે ભેગા થવું જ પડે અને જો સત્તા ઉપર આવવું હોય તો કોંગ્રેસને પણ એનો યોગ્ય ફાળો આપવો પડે, એટલે એની અંદર થોડીક સીટોની કાપકૂપ કરી અને એ આપવાનું નક્કી કર્યું છે. હવે બીજા પક્ષે જો બીજેપીનો પક્ષ જોવા જઈએ તો બીજેપી કેવી રીતે આવી શકે, છેલ્લા 5 વર્ષની અંદર એમની સામે જે એન્ટી એન્કમ્બન્સી વોટ થાય એ ઘણા બધા થયા છે, અને સૌથી મોટી બે વસ્તુ છે જે આર્થિક દ્રષ્ટિએ જોવા જોઈએ તો નવી જે જોબ ક્રિએશન થવું જોઈએ દેશમાં એ નથી થયું, અને નોટબંધીની અસર આજે પણ દેખાય છે, એટલે આ બે વસ્તુઓ સૌથી મોટી નેગેટિવ ગઈ. તમને અટકાવવા માંગીશ, સરકાર તો ખૂબ મોટા મોટા સપના બતાવ્યા છે, કેન્દ્રની જે સરકાર છે તો લોકોને હજી સપનામાં જ રાચે છે. તમે ખૂબ મહત્ત્વની અને મુદ્દા પરની વાત કરીને ખૂબ ગહન વિશ્લેષણ કર્યું કે જે પણ સરકાર છે યુપીમાં માયાવતી અને અખિલેશ યાદવની, એની પણ આપણે વાત કરી રહ્યા છીએ, સાથે સાથે જે સપનાઓ બતાવી રહી છે અને લોકો હજી એ જ પરિસ્થિતિમાં જોઈ રહ્યા છે કે ભાઈ આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે. જીડીપીનો દર તમે વિચારી શકો કેટલો હાઈ બતાવવામાં આવે છે. અમેરિકા અને ચીન પણ વિચારમાં આવી ગયું છે કે આટલો બધો જીડીપીનો દર. હવે બેન, એવું છે કે જે વસ્તુઓ આપણને તમે કહી, હવે 2014ની સાલની અંદર બહુ જ ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને એને કારણે મોદી સાહેબને ઇલેક્શનની અંદર જીતવામાં પણ ઘણી બધી રાહત થઈ હતી. હવે આજે પણ જે લોકો ચર્ચા કરે છે ને, જે ક્યારેય ફૂલફિલ ના થઈ શકે એવું પ્રોમિસ કે દરેકના ખાતામાં 14 લાખ રૂપિયા જમા થઈ જશે, હવે આજે કહે છે કે 14 લાખ શું, 14 પૈસા બી જમા થઈ શકે એવું નથી. હવે આ જે સ્વપ્નાઓ બતાવ્યા, તમે જે જીડીપીની વાત કરી, જોબ નવા ક્રિએશન નથી થયા, નોટબંધીની ઇફેક્ટ્સ બહુ મોટી છે, હવે એની સામે 56ની છાતી લઈને ફરનારા માણસ અત્યારે જાન્યુઆરી 2019 પહેલાંની જો વાત વિચારીએ તો કેટલાક વ્યાજબી સવાલો ઊભા થતા હતા કે આ 56ની છાતી ક્યાં ગઈ, તમે કેટલાય વખતે માર ખાધા જ કર્યો, પાકિસ્તાન ક્યારે તમારા બાજુ નથી આવવાનું, તો જો પાકિસ્તાનને તમારે સીધું કરવું હોય તો કંઈક કરવું પડશે. હવે બહુ સીધી સાદી વાત છે કે તમે કંઈક વોર જેવું જો થાય
અને તમે વિજયી તરીકે બહાર આવો તો ઇતિહાસનું પુનરાવર્તન થાય અને બીજેપી કે જે સત્તા ઉપર છે એમને સત્તા ઉપર આવવાનો રસ્તો મોકળો બની જાય. આજે તમે જુઓ કે જે લોકો આવા પક્ષ પલટામાં આવ્યા છે એ કોણ છે, એમનું એજ્યુકેશન શું છે, એમની વિચારસરણી શું છે. હવે ખરેખર તો ઇલેક્શનનો જે નિયમ છે, રિપ્રેઝન્ટેશન્સ ઓફ પીપલ્સ એક્ટ 1951, એમાં સુધારા કરવાના છે કે મિનિમમ ક્વોલિફિકેશન તમારે જોઈએ. મિનિમમ ક્વોલિફિકેશન તમારું ગ્રેજ્યુએટ જોઈએ, અથવા તો તમારી વર્ષે મિનિમમ 6 લાખ રૂપિયાની ઇન્કમ જોઈએ, આવવું જોઈએ. અને એનાથી બી આગળ સુપ્રીમ કોર્ટ અને બીજી કોર્ટોએ જે આર્થિક રીતે કે જે બીજા ગુનેગારો છે એમની સામે એવું કરવું જોઈએ કે જે પકડાયો છે એ બીજું કશું જ નહીં, સતત 3 ટર્મ સુધી ઇલેક્શન ના લડી શકે. તમે એને જેલમાં મોકલશો તો કંઈ નહીં થાય, એ તો રીડો ગુનેગાર જે પાછો આવી જશે અને પાછો ઇલેક્શનમાં આવશે, પણ સતત 3 ટર્મ સુધી તમે ઇલેક્શન નહીં લડી શકો. આવો જો કાયદો બને, આવા ચુકાદાઓ આવે તો જ આ લોકો રોકાય. બાકી આ માફિયાઓ છે, ખરેખર બીજા કોઈ છે નહીં, રાજ માફિયાઓનું છે, સારું નથી રહ્યું. સર, તમારી દ્રષ્ટિએ, હજી પણ પૂછું, તમારી દ્રષ્ટિએ કેન્દ્રમાં કોણ આવી શકે એમ છે 2019માં લોકસભાની ચૂંટણી? આમ તો અત્યારે એર સ્ટ્રાઇક થયા પછી બીજેપીનું પલડું થોડુંક ભારે ગણાય, પણ હું થોડોક ચકાસીને કામ કરવાવાળો માણસ છું એટલે બીજેપીને 55%થી વધારે આપતો નથી. વિરોધ પક્ષ પણ જોઈએ, અને ઇફેક્ટિવ વિરોધ પક્ષ હોય તો જ લોકશાહી ચાલે. લોકશાહીનું અવિભાજ્ય અંગ છે ઇફેક્ટિવ વિરોધ પક્ષ. તો મિત્રો, વડીલે ખૂબ મુદ્દા પર ચર્ચા કરી અને ખૂબ સુંદર રીતે વિશ્લેષણ કર્યું અને ખૂબ મુદ્દા પરની વાત લોકોને સમજાય તેવી કહી દીધી કે નેતાશ્રીઓ શું કરી રહ્યા છે, વર્તમાન ભારત દેશની પરિસ્થિતિ શું છે, જે ગુલાબી ચિત્ર દેખાઈ રહ્યું છે તેનું પણ શું રહસ્ય છે. બીજા પણ વ્યક્તિઓ છે, તેમની પણ આપણે વાત જાણીએ. શું નામ છે આપનું? ઓમકાર માલુ. સર, અમારે વડીલશ્રીએ તો બતા દીયા હૈ કે ક્યા હૈ વર્તમાન સિચ્યુએશન. આપ ક્યા સોચ રહે હો કે 2019 મેં કોણ હોના ચાહીએ ઓર ક્યું હોના ચાહીએ? મેરે ખ્યાલ સે 2019 મેં ક્લિયર મેજોરિટી કિસી ભી પાર્ટી કો નહીં મિલેગી, ક્યોંકિ વકીલ સાહેબ જો અતુલભાઈ ને બતાયા કે યુપી, બિહાર ઓર યે હિન્દી 4 પ્રદેશ, રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, ગુજરાત, યે યહાં પર ભી મેજોરિટી નહીં મિલેગી બીજેપી કો, જો વહાં સે યે લોગ બડી મેજોરિટી સે જીતે થે, તો યે જો લોસ હૈ એ કવર કહાં સે કરેંગે? તો ઇનકે પાસ અભી ચાન્સ હૈ વેસ્ટ બંગાલ, ઉડીસા, યહાં સે ઇતની કવર નહીં હો પાયેગા. સો મેરે ખ્યાલ સે 2019 મેં બહોત કાંટે કી ટક્કર રહેને વાલી હૈ, કિસી કો ભી સ્પષ્ટ મેજોરિટી નહીં મિલેગી, એસા મેરા માનના હૈ. થેન્ક યુ સો મચ સર. તો સરનું એવું કહેવું હતું કે કાંટે કી ટક્કર છે, કે કોઈને સ્પષ્ટ મેજોરિટી મળી શકે છે ખરી અને ન પણ મળી શકે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? બિપિનભાઈ ગાંધી. બિપિનભાઈ, તમે શું કરો છો ગાર્ડનમાં આવીને? કસરત કરીએ, વોકિંગ કરીએ, સૂપ પીએ, ખાસ તો મેઇન પર્પઝ પર કસરતનો અને વોકિંગનો. હેલ્થ પ્રત્યે તમે ખૂબ અવેર છો, અને તમારું ક્વોલિફિકેશન શું છે? એમકોમ એલએલબી. LLB એટલે એડવોકેટ છો, ધારાશાસ્ત્રી છો. આપણે વાત કરીએ 2019ની ચૂંટણી નજીક આવી રહી છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે. તમારી દ્રષ્ટિએ કેવા નેતા હોવા જોઈએ અને તમારા વિસ્તારના સંસદ સભ્ય કોણ છે? નેતા એવા હોય છે કે જે પબ્લિક, જનતાની મુશ્કેલીઓ દૂર કરે, જનતાનો અવાજ સાંભળે અને જે જરૂરિયાત છે, જે એક્સપેક્ટેશન છે પબ્લિકને નેતાઓ પાસેથી, એ ફૂલફિલ થવું જોઈએ નેતા તરફથી. અને અમે સંસદ સભ્ય કે નેતા કો કે જે, અને ચૂંટણીમાં એ લોકો બિફોર ઇલેક્શન વોટ લેવાના હોય ત્યારે લોકો બધા વચનો પણ ઘણા આપે છે, મિટિંગો કરે છે, અને અમે આમ કરીશું, અમે તેમ કરીશું, ફલાણું કરીશું, પણ એ પ્રમાણે ફૂલફિલ થતું નથી. ખરેખર ફૂલફિલ થવું જોઈએ. મોટા સ્વપ્ન બધાને બતાવવામાં આવે અને જે સ્વપ્ન પૂરા ના થાય તે પ્રજા થોડી નિરાશ થઈ જાય, નારાજ થઈ જાય. મોદી સાહેબે કામ ઘણું સારું કર્યું 5 વર્ષ 2014-2019 સુધી, પણ તોય ઘણા સ્વપ્નો, ઘણા એમના વચનો અહીંયા ફૂલફિલ થયા નથી. અમારા ઉસ્માપુરા, અમે રહું છું અહીંયા ઉસ્માપુરા, ચાંપા સોસાયટી. સંસદ સભ્ય કોણ છે મને ખ્યાલ નથી, કાઉન્સિલર ખબર છે, મ્યુનિસિપલ કાઉન્સિલર. સંસદ સભ્ય અમદાવાદમાં 2 હશે ને, 2 સીટ હશે ને. તમે મુલાકાત લીધી છે ક્યારે સંસદ સભ્યની? ક્યારે તમને મળ્યા છે? એ વોટ લેવા ત્યારે કદાચ મીટિંગ કરી હોય, ગયા હોઈએ, બાકી નહીં. કૌશિક પટેલ છે ને, કૌશિક પટેલ 5 વર્ષ તમારા સંસદ સભ્ય કદાચ. હા હા હા, 5 વર્ષ છૂટાઈ જાય પછી દેખાતા નથી. દેખાતા તમે કોઈ દિવસ 5 વર્ષમાં જોયા નથી? જોયા.
તો નેતા પ્રજા ચૂંટી કાઢે, આવું જોઈએ, પ્રજા વચ્ચે આવવું જોઈએ, પ્રજા વચ્ચે આવવું જોઈએ, પ્રજાની મુશ્કેલીઓ સાંભળવી જોઈએ, પ્રજાને અવારનવાર કોન્ટેક્ટમાં રહેવું જોઈએ, એટલે વર્ષમાં એક કે બે વખત આવવું જોઈએ. એટલે પ્રજાને પ્રેઝન્ટ પ્રોબ્લેમ શું છે એ ખ્યાલ આવે, સમજે. અમુક ભલે બધા પ્રોબ્લેમ સોલ્વ ના થાય, પણ એટલીસ્ટ અમુક પ્રોબ્લેમ તો સોલ્વ થવા જોઈએ, 50% તો રાહત થવી જોઈએ ને. થેન્ક યુ સો મચ સર. તો મિત્રો, વકીલ સાહેબે તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે બીજા જે નેતાઓ છે તેમના પ્રત્યે તેમનો થોડોક અસંતોષ છે, અને જે પણ વર્તમાનના નેતાઓ છે થોડું ઘણું તો કામ કરે છે, બીજા પણ લોકો છે તેમને પણ મુલાકાત લઈએ. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ ગુજરાત અત્યારે આવ્યું છે ઉસ્માનપુરા વિસ્તારમાં, ઉસ્માનપુરા ગાર્ડનમાં. આજુબાજુના રહેવાસી અહીંયા સરરોજ આવે છે, હરરોજ આવે છે, એક્સરસાઇઝ કરે છે, પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ સભાન છે, અને આજે ગુડ મોર્નિંગ ગુજરાત ચર્ચા કરવા આવ્યું છે તેમની સાથે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? મયુર મોદી મારું નામ છે. અને સર, આજે અમે ચર્ચા કરી રહ્યા છે કે 2019માં કોણ અને કેમ અત્યારના રાજકીય કારણોથી અને હમણાંના તાજેતર બનાવોને જોતા જે દ્રઢ નિર્ણય શક્તિવાળા જે નેતા એ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. જેમ કે ઉરીનો હુમલો હોય, પઠાણકોટનો હુમલો હોય, અને છેલ્લે તાજેતરનો પુલવામાનો હુમલો હોય, તો એમણે નીડર રીતે વક્તવ્ય આપ્યું કે આનો બદલો લેવાશે. મને લાગે છે નરેન્દ્રભાઈએ આ જે નિર્ણય પાછળ એક ઇઝરાયલની પણ નીતિ કામમાં આવી લાગે છે. ઇઝરાયલ પણ આ જ રીતે એક સહન વિક્ટિમ દેશ છે, એ જ રીતે આપણો ભારત દેશ વિક્ટિમ દેશ છે. જમ્મુ કાશ્મીરમાં જે પણ આતંકવાદીઓ અને એના જે પણ મળતિયાઓ જે પણ વર્તન કરે છે, તો એક હવે સમય આવી ગયો છે કે એક નિર્ણય નીડર કઠોર જેના ઉપર પ્રતિબંધ બધા પગલાં લેવા, તો એ બધા શરૂ થઈ ગયા છે. પાછળના સમયમાં હમણાં વર્તમાન સમયમાં જે પણ પીએમ સાહેબે જે પણ નિર્ણયો કર્યા આતંકવાદીને લઈને, એના કારણે તમે ઇમ્પ્રેસ છો કે જે પણ નીતિઓની વાત કરવામાં આવે, ડેવલપિંગની વાત કરવામાં આવે, તો ઘણી એવી યોજનાઓ તો શરૂ કરી છે પણ હજી કાગળ પર છે. મેટ્રો તો સરસ ચાલુ કરી, રોડ રસ્તા બનાવ્યા, પણ વ્યક્તિ વિકાસ નથી થયો. જે રીતે વિકાસ બતાવવામાં આવે છે વ્યક્તિનો વિકાસ નથી થયો, રોજગારીની ઘણી બધી સમસ્યાઓ છે. આમાં શું છે કે તમે એક મુદત આપી, જેને આપણે 5 વર્ષની લોકસભાની મુદત આપી, તો એનું પરિણામ દરેકને જલ્દીથી મળે પણ એની રાહ પણ જોવી પડે. તો હું તો હમણાં એક સામાન્ય દાખલો આપું કે પ્રયાગ, જેમાં સરસ મજાનું કુંભનું આયોજન થયું સુરક્ષા અને સ્વચ્છતાના નામે, અને દરેક યાત્રિકોએ આ પ્રયાગ કુંભ મેળો વખાણ કર્યો. એવા તો ઘણા મુદ્દા, જે આયુષ્યમાન યોજના છે, પછી આ જ્યોતિર્ગ્રામ યોજના છે, અથવા વિકાસ માટેની ઘણી યોજના છે, અને એ યોજના સફળતાપૂર્વક ચાલી રહી છે. જનધનમાં પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના, એમનો આશય તો છે જ કે ગરીબમાં ગરીબ માણસને આવાસ મળી જાય. તમે એપ્રિશિએટ કરો છો કે વિકાસના કાર્યો કર્યા છે. સાંસદ સભ્યની વાત કરવામાં આવે, કોઈ પણ નેતાની વાત કરવામાં આવે, તો આપણે જે તે વિસ્તારમાંથી એક પ્રજાનો પ્રતિનિધિ ચૂંટીએ છીએ, અને એ પ્રજાનો પ્રતિનિધિ આગળ જાય છે અને એ નક્કી કરે છે. ઘણા એવા વિકાસના કાર્યો તો થયા છે. મોદી સાહેબે કહ્યું કે હું વિકાસ કરી રહ્યો છું, હું છું વિકાસ, અને આ મોદી સાહેબ પણ કહી રહ્યા છે કે મારે કેન્દ્રમાં મોદી સરકાર જોઈએ છે. શું નામ છે આપનું? હેપી સુરાના. સર, અમે ચર્ચા કરી રહ્યા છે કે 2019માં તમને કઈ સરકાર જોઈએ છે કેન્દ્રમાં અને કેમ. હમણાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમારા જે તે વિસ્તારના સાંસદ શ્રી કોણ છે? અમારા વિસ્તારના સાંસદ શ્રી કિરીટભાઈ પટેલ છે. અમે બસ એવું ઈચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદી પાછા આવે 2019માં, કારણ કે એમની જે મજબૂત સરકાર છે એ ફરીથી રિપીટ થાય અને દેશને બીજા 5 વર્ષ પણ એ લીડ કરે. કે મજબૂત સરકાર તમને મળે. કિરીટ સોલંકી સાહેબ છે, તમે ક્યારે તેમની મુલાકાત લીધી છે? ના, એમને મળવાનું કદી કામ નથી પડ્યું, કારણ કે કંઈ જરૂર પણ નથી પડી. પણ લોકલ લેવલ પર આપણે કોર્પોરેટ છે, એમએલએ છે, એમને મળવાનું કામ પડતું હોય છે.
પણ આપણે તમે જે વાત કરો છો કેન્દ્ર સરકારની, તો એના માટે તો નરેન્દ્ર મોદી સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી, દેશ પાસે પણ ઓપ્શન નથી. અચ્છા, તમારી પાસે તમારી ચોઈસમાં એવું છે, દેશ પાસે કોઈ ઓપ્શન નથી. પણ આટલા વર્ષ કોંગ્રેસે પણ રાજ કર્યું, કોંગ્રેસે પણ ઘણી એવી યોજનાઓ બનાવી, કોંગ્રેસે પણ ડેવલપિંગનું કામ કર્યું, મોદી સાહેબે ઘણું કામ કર્યું, પણ વધારે પડતું થોડું માર્કેટિંગ પણ કર્યું. સી, કોંગ્રેસે કામ કર્યું હશે, બરાબર છે, પણ જે કામ 50-60 વર્ષ જે એક સરકારને મળ્યા છે એમાં જે કામ થયું, જે કામ થયું નથી. તમે બીજી બધી કન્ટ્રીઝ દેખો, સિંગાપુર દેખો, તો જે આપણા પછી ઇન્ડિપેન્ડન્ટ થયું, આજે એ ક્યાં છે ને આપણે ક્યાં છે. એ તમારી દ્રષ્ટિએ કોંગ્રેસે ધીમી ગતિએ કામ કર્યું, પ્લસ ભ્રષ્ટાચાર પણ એટલો જ થયો છે, કરપ્શન પણ એટલું જ થયું છે. સત્તા એમને મળી છે ત્યારે એમની પાસે બીજું ઓપ્શન હતું દેશ પાસે, અને 2-3 વખત આપણે ટ્રાય પણ કર્યો કે મિક્સ ગવર્મેન્ટ આવે, કોલિશનવાળી ગવર્મેન્ટ આવે, પણ એમાં કશું એટલું કોઈ રિઝલ્ટ આવ્યું નથી. તમારી દ્રષ્ટિએ જે પણ કેન્દ્રમાં સરકાર છે એને સ્ટડી કરવી જોઈએ? યસ યસ, કરવી જોઈએ, એને કન્ટિન્યુ કરવી જોઈએ. અને સી, તમારે રિઝલ્ટ જોઈતું હોય તો તમારે ટાઈમ આપવો પડશે. આપણે એક સરકારને 50 વર્ષ આપ્યા છે અને દેખી જોયું છે કે એમાં શું રિઝલ્ટ આપણને મળ્યું છે, સાથે સાથે કરપ્શન બી મળ્યું છે. આ સરકારના જે ડિસિઝન છે, જેમનું ઇન્ટેન્શન છે, ઘણો પોઝિટિવ છે, અને એમને લોંગ ટર્મ માટે આપણે એમને કન્ટિન્યુ કરવા જોઈએ. તો મિત્રો, સરનું એવું કહેવું હતું કે જે પણ સરકાર છે કેન્દ્રમાં એને થોડો સમય વધારે આપવો જોઈએ, કે જે પણ તેઓ કાર્ય કરી રહી છે એ થોડા સમય સુધી ચાલે. અને ડેવલપિંગની જો આપણે વાત કરવામાં આવે તો સરે ઘણી એવી યોજનાઓની પણ વાત કરી કે યોજના જે છે એ નીચલા લેવલ સુધી, એટલે જે પણ છેવાડાના માણસો છે તેના સુધી પહોંચી છે. બીજા પણ લોકો છે, તેમના પણ મંતવ્ય જાણીએ. શું નામ છે? કાજલ. કાજલ, અમે ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે ચર્ચા કરી રહ્યા છે કે 2019માં તમને કઈ સરકાર જોઈએ છે અને કેમ? આમ તો કહેવા જઈએ તો સરકારમાં એટલો બધો એવો ઇન્ટરેસ્ટ નથી, પણ બસ જે આપણે નોર્મલ લાઈફમાં જે જરૂરતો હોય પૂરી કરી શકે એ ટાઈપની હોવી જોઈએ. કે જે પણ જરૂરિયાતો નીડેડ વ્યક્તિને પ્રોવાઈડ કરી શકે એવી સરકાર તમે ઈચ્છો છો. તમે એક સ્ત્રી છો, કેટલી ઉંમર છે આપની? મારી 21. 21 છે. તો સ્ત્રીઓના સશક્તિકરણમાં જે પણ સરસ કાયદાઓ ઘડાયા છે, તે નીતિ નિયમો ઘડાયા, અને રક્ષણની વાત કરવામાં આવે તો તમે એ મુદ્દાઓ સાથે આવનારી સરકાર પાસે શું માંગી શકો છો, શું ઈચ્છો છો? ઓકે, એના માટે તો એવું કહેવા માંગીશ કે અત્યારે જે સ્ત્રીઓ રિલેટેડ મીન્સ પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે તો થોડા વધારે બધી મહિલાઓ એક્ટિવ થાય અને એના માટે જાગૃતિ માટે થોડાક વધારે વોલેન્ટિયર્સને એવી રીતે જોડાણ થાય, એવી રીતે થાય તો વધારે સારું. અને થોડીક લોકોને વર્તમાન સરકાર જે સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહી છે એ કેટલે અંશે સાર્થક છે? સાર્થકમાં સમાજમાં જ રહો છો ને, આજુબાજુના વિસ્તારમાં જોતા હશો, ખુદ તમારી પરિસ્થિતિ જોતા હશો. હા, થોડા ઘણા ચેન્જીસ જોઈએ છે, કે મીન્સ જે સેફટી રિલેટેડ છે કે કોઈ ઇશ્યુ થતા હોય છે તો એના રિલેટેડ એના નિવારણ ઇન્ટરનલી જ થઈ શકે. મીન્સ આપણે 181 છે, પછી 1091 છે, તો એ પેલા માટે છે, મીન્સ સુરક્ષા માટે. અને કોઈ જોબ કરતા હોય કે કોઈ સ્ત્રીને પ્રોબ્લેમ હોય તો એના માટે છે જ, પણ થોડુંક એને વધારે હાઈ એલર્ટ પર રાખવું જોઈએ. એટલે મીન્સ એક્ટિવ મીન્સ આમ જે બતાવે છે એ કામ થાય છે તમારી દૃષ્ટિએ, કે હજી પણ કરવાની જરૂર છે? હજી બી થોડુંક કરવાની જરૂર છે, કેમ કે એક મેં જોયો હતો એક કિસ્સો, તો એનામાં ખાલી શું કે પતાઈને જતા રહે છે, એના હા નોંધાય છે, પણ પછી કોઈ જવાબદારી ટેક કેર કરવા વાળું હોતું નથી, એવું મેં એક જોયેલું છે. બીજી પણ વાત કરીએ કે તમારા વિસ્તારના સાંસદ સભ્ય કોણ છે? અમારા વિસ્તારના સાંસદ સભ્ય અરવિંદ દલાલ છે. તમે કયા વિસ્તારમાંથી આવો છો? એકચ્યુઅલમાં રાણીપ વિસ્તારમાંથી. તો તમારા સાંસદ સભ્ય તમારી કોઈ મુલાકાત લે છે? ના, હજી સુધી તો હું તો જો જોબ કરું તો એટલી ખબર નથી, પણ આઈ ડોન્ટ નો. વોટ કર્યો છે તમે? તમે 21 વર્ષના છો, 18 વર્ષ ઉંમરે વોટ થાય છે. એક વાર વોટ કર્યો છે, એક વખત વોટ કર્યો છે. તો હવે વોટિંગ કરવા જશો તો કોને સિલેક્ટ કરશો? કેવા તમારા સંસદ સભ્ય હોવા જોઈએ, કેવા એમએલએ હોવા જોઈએ, કેવા નેતાને તમે સિલેક્ટ કરશો? એ તો ડિપેન્ડ્સ ઓન એ લોકોનું બધું હોય છે એ પ્રમાણે. શું હોય છે? ઈ મીન્સ એ લોકો નેતૃત્વ, તમે નેતાઓમાં કઈ ક્વોલિટી હોવી જોઈએ? બધી રીતની, કે જે એ બોલે છે એ કરીને બતાવે એ ટાઈપનું. એ તમારા જે તમે સિલેક્ટ કરેલા નેતાશ્રીઓ છે એ કરી બતાવે છે? કદાચ સિલેક્ટ થાય બી ખરા, ના બી થાય, ડિપેન્ડ્સ ઓન બધાના ઉપર હોય છે.
ઓકે, થેન્ક યુ સો મચ. તો મિત્રો, બીજા પણ વડીલ છે, તેમની પણ મુલાકાત લઈએ કે તેઓ 2019માં કોને ઈચ્છી રહ્યા છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? રાજુભાઈ. રાજુભાઈ, ઉસ્માનપુરા વિસ્તારના સાંસદ સભ્યો કોણ આવે જે તે વિસ્તારના? અહીંયાના સાંસદ સભ્યો કોણ છે? સંસદ સભ્યના સાંસદ સભ્ય છે અમારા કંઈક સોલંકી કરીને છે, મૂળું નામ યાદ નથી. ભાજપના સાંસદ છે, સોલંકી કરીને છે અમારા ખ્યાલથી. તમે ક્યારે મળ્યા છો? તમને ક્યારે મળ્યા છે? સુધી ક્યારે મળ્યા નથી, અહીંયા કોઈ દિવસ આવ્યા નથી. ત્યાં કામ કરી રહ્યા છે, અહીંયા આવવાની શું જરૂર છે એમને? જે તે વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે એ એમની ફરજ છે, આવે કે ના આવે એમની ફરજ છે, આપણે આપણી ફરજ કરવાની. લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો તમારી દ્રષ્ટિએ કેવા સંસદ સભ્યો હોવા જોઈએ કે જેના કારણે જે તે વિસ્તારનો વિકાસ થાય, જે તે જગ્યાનો વિકાસ થાય, પ્રજા પણ સેટિસ્ફેક્શન, પ્રજાને પણ એવું લાગે કે અમારા ચૂંટેલા પ્રતિનિધિ આગળ જઈને પ્રજા માટે વિચારી રહ્યા છે? હા, એ તો હોવું જ જોઈએ, પહેલું જ કામ એમનું એ જ છે. હવે જેમ આપણા આ વિસ્તારના ધારાસભ્ય છે, એ પોતાના મત વિસ્તારમાં એનો પીએબી એ બધું કઈ રાખતો હોય, બાકી એને પોતાને આવવાની જરૂર ના હોય. આજે છે આપણા એમના માટે, છતાંય જે હશે એ લોકો ત્યાં બેસીને કંઈક આપણા માટે કરતા જ હશે. એવું નહીં કે ભાઈ એમને બેસી રહેતા હશે. હું એમને પાછો એમની બાજુ નથી કહેતો, હું છું ભાજપનો જ, પણ એમની બાજુ નથી. છતાં એ લોકો એના વિસ્તાર માટે એ લોકોને ગ્રાન્ટ મળેલી હોય છે, બધું મળેલું, તો કંઈક ને કંઈક તો વાપરતા જ હોય એ લોકો, કામ કરતા જ હોય છે. એમાં કંઈ કરીએ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખૂબ નજીક જ છે. તમે શું વિચારો છો કે કઈ સરકાર તમે જોવા ઈચ્છો છો? સરકાર એટલે આ સરકારે 5 વર્ષમાં જે કામ, 5 વર્ષ પૂરા થયા, લોકો તો 4.5 કરે, હવે તો 5 પૂરા થવાયા. 5 વર્ષની અંદર તમે 70 વર્ષમાં ક્યારેય જોયું છે કોઈ કામ આવું નથી થયું? 70 વર્ષમાં પણ કામ થયું છે, અને 70 વર્ષ પ્રજાએ જ ચૂંટીને મૂકી હતી કોંગ્રેસ સરકારને, કે પ્રજાએ જ નક્કી કર્યું હતું કે આ સરકાર કામ કરે. એ જ પ્રજાએ જ કરવાનું છે ને બધું. જોવા જાઓ તો પ્રજા જે રીતે કરી રહી છે એ જ થવાનું છે, અને આ 5 વર્ષમાં જે કામ થયું છે એ બોલશે તો સામે. 5 વર્ષમાં કયા કયા મહત્વના કાર્યો થયા છે? મહત્વના કાર્યો કરો બનવા જાઓ તો ઘણા કાર્યો એવા થયા છે જેને ભૂલી શકાય એવા બી નથી, એને ભૂલી શકાય એવા નથી. કયા કયા તમને કયા લાગે છે? એક તો પ્રધાનમંત્રીની જે યોજનાઓ નવી નવી આવી રહી છે એ છે. મિડલ ક્લાસ નહીં પણ લોઅર ક્લાસને બહુ ફાયદો છે. હું મિડલ ક્લાસમાંથી છું, હજુ અમને મિડલ ક્લાસને એ જોવા જાઓ તો હજુ એટલો કોઈ ફાયદો નથી. ધીમે ધીમે એ બી સ્ટેપ આવશે. તમે કહ્યું કે ઘણી એવી યોજનાઓ છે કે જે ભાજપ સરકારના દ્વારા કરવામાં આવી હતી, અને લોઅર માણસ સુધી એ વિકાસ પહોંચ્યો છે, એ યોજનાઓ પહોંચી છે. મિડલ ક્લાસ માણસને ક્યાં ઘણું બધું વેઠવું પડે છે? વેઠવું પડે છે. હવે જો ઇન્કમટેક્સમાં રાહત આપતા જયા છે, છેલ્લે એ લોકો ઇન્કમટેક્સમાં બી સારા રાહત આપી છે, તે ટેકનિકલ રીતે ઘણી વાતમાં અમને બી ફાયદા પડે. લોઅરને મળ્યું છે તો અમને બી થોડું મળશે એનો ફાયદો, મિડલને મળશે. હું એક વેપારી માણસ છું. જીએસટીની અસર કેટલી થઈ માર્કેટમાં? જીએસટીની અસર લોકોના મગજમાં હજુ બેસતી નથી. જીએસટીની અસર લોકોના મગજમાં બેસવી જોઈએ. તો જીએસટી સમજો, મારું પહેલાં 5% હતું, 5-6% હતું, એમાં પછી સીએસટી હતી ને એક્સાઇઝ હતી ને એમ કરીને 15% થઈ જતા હતા. હવે મારે ત્યાં 12% થયા છે, એ ડાયરેક્ટ 12% ભરવા પડે છે. હવે અમે જે રીતે રોજ ભરતા જઈએ છીએ, અમારી પરચેઝ છે ને હું સામે સેલ કરું છું, તો સામે જીએસટી ભરવાની કેટલી આવે? મેં ભરી તો દીધી જ છે પરચેઝમાં. એટલે મોદી સરકાર કાર્યો તો કરી રહી છે, આપણે એ નથી કહેતા કે કાર્યો નથી કરતી, પરંતુ જેટલા ઉતાવળે નિર્ણયો કર્યા છે હજી પાછળનું માળખું ઘડાયું ન હોય. આ નિર્ણય ઉતાવળ્યો નથી, આ વર્ષ નિર્ણય 15 વર્ષ જૂનો છે. જીએસટી નો નિર્ણય કોંગ્રેસે તૈયાર કરી જ રાખેલો ને, થેન્ક્સ ટુ કોંગ્રેસ. એમાં કોંગ્રેસે સારું જ કામ કર્યું હતું, એનો અમલ હવે બી આપણે કર્યું છે. એટલે મોદી સરકારે અમલ કરી દીધો, કર્યો અને સ્ટ્રીકલી કર્યો, નકર હજુ એનો ખેંચાતું જાત ને હજુ એ વરસ લગી ના આવત. એના કરતાં આવી ગયું એ સારું છે. અને એના એમાં શું થયું કે ગવર્મેન્ટના કેટલાય જે વિભાગો છે ને એ ઓછા થઈ ગયા. કામનો જે મંથરગતિએ કામ ચાલતું એ ફાસ્ટ ચાલવા માંડી ગયું. કેન્દ્રમાં કઈ સરકાર ઈચ્છો છો તમે? ઓલમોસ્ટ બીજેપી, સવાલ જ નથી. બીજેપી ઈચ્છો છો તો કોંગ્રેસ કેમ નહીં? હું નાનપણથી જ કોંગ્રેસનો વિરોધી રહ્યો છું.
નાનપણથી જ મને કોણ, પહેલાં તો કોંગ્રેસમાં કોણ હતા, ગુંડાઓ ને એવા એવા લોકો વધારે આવતા હતા. હવે જેમ જેમ પ્રજા થાય થાય, હજુ બી કોણ છે જોવા જાવ તો મેઇન વ્યક્તિ કોણ છે કોંગ્રેસને આજ ભેર ઉછી લાવવાવાળા કોણ? ત્રણ જણા, જિગ્નેશ મેવાણી, હાર્દિક હાર્દિક ને ત્રીજો કોણ, અલ્પેશ ઠાકોર. આ ત્રણેયના કઈ રીતે તમે સારા ગણો છો? મને કોઈ બતાવે ત્રણેય જણ સારા છે જ્ઞાતિના આધારે? ને હજુ કોંગ્રેસ જે રીતનું કરી રહી છે ને, જ્ઞાતિના આધાર ને પછાત લોકોના આધારે ને એના લોકોને ઉશ્કેરીને કામ કરાવવાના, એ એમની સ્ટાઇલ ખોટી છે. અચ્છા, એ તમે એ જે પદ્ધતિ છે, જાતિવાદની પદ્ધતિ છે, એનાથી તમે નારાજ છો? નારાજ ને પ્લસ કોંગ્રેસ જેવી પાર્ટી અત્યારે કેટલી હલકાપણે ઉતરી ગઈ છે. વડીલ વ્યક્તિ સારી તો છે, આજે આ નેતૃત્વ કોણ કરી રહ્યું છે? જેમાં બોલવાની ભાન નથી, જેને છેડે છોક બાપુ જ કહેવામાં આવે છે, તો એ બાપુ જેવું કામ નીચે જ બીજે બાપુ જેવું ઉતાવાનું કામ. છેલ્લે તમે કોંગ્રેસ નથી ઈચ્છતા? સવાલ જ નથી ને, જિંદગીમાં ક્યારેય નથી ઈચ્છતો હું તો. તો મિત્રો, રાજુભાઈનું કહેવું હતું કે તેઓ વર્ષોથી કોંગ્રેસના વિરોધી હતા. કારણ એ જ હતું કે જે પણ પરિસ્થિતિ સર્જાઈ હતી પાછળના, કે જે પણ જાતિવાદનો મુદ્દો હતો, હજી પણ એમને એ જાતિવાદ ખટકી રહ્યો છે. આટલા વર્ષો બાદ પણ, આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણે કેવા મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. 2019માં તેઓ કેન્દ્રમાં ભાજપ સરકાર ઇચ્છી રહ્યા છે. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે મુદ્દા પર ચર્ચા કરી અને નાગરિકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા. સરેરાશ જ્યારે કહેવામાં આવે કે નાગરિકોને પૂછવામાં આવે કે સાંસદશ્રીઓ કોણ છે, ત્યારે અલ્લાહ ગલ્લા તલ્લા, નામ બદલાય, સરનેમ બદલાય, કારણ કે નેતાશ્રીઓ મળતા જ નથી તેમને. તો આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અવનવી સફરે અમે જઈશું અને મુદ્દા પર ચર્ચા કરીશું, નાગરિકો પાસેથી જાણીશું કે તેઓ 2019માં કોણ ઈચ્છે છે અને કેમ ઇચ્છે છે. હવે તમારી હોસ્ટ સુસ્મિતાને રજા આપો, આવજો.